કેમ છો મજામાં તો આજે પણ કેમેસ્ટ્રી દ્રાવણ પાર્ટ ટુ જોઈએ આપણે કે આજે વિડીયોનો બીજો ભાગ છે આપણે પહેલા ભાગમાં જોયું પહેલા ભાગમાં શું જોયું તો કે દ્રાવણ એટલે શું દ્રાવણ એટલે શું એટલે શું તો કે દ્રાવણ એટલે દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરવામાં આવે તો દ્રાવણ બને પછી આપણે જોયું દ્વિઅંગી દ્રાવણ દ્વિઅંગી એટલે શું તો કે દ્વિઅંગી એટલે ફક્ત એમાં એક દ્રાવક અને એક દ્રાવ્ય હોય તો આપણે દ્વિઅંગી કીધા પછી એના ભૌતિક અવસ્થાના આધારે પ્રકાર જોયા કે વાયુમય પ્રવાહીમય ગનમય બરાબર છે અને દ્રાવક તરીકે જો પાણીનો ઉપયોગ કરવામાં આવે તો એના પાછા બે વર્ગીકરણ જોયા કે જલીય અને બિનજલીય બરાબર છે હવે જલીય અને બિનજલીયમાં જલીય છે જલીય એટલે શું પાણીમાં બનાવેલું હોય અને પાણીમાં બનાવેલું હોય તો પાણી એ ધ્રુવીય અણુ છે તો ધ્રુવીય અણુની અંદર ધ્રુવીય દ્રાવક જ દ્રાવ્ય થાય એટલે એનો અર્થ કે જેની અંદર ધ્રુવીય બંધો બને છે તેવા દ્રાવકો એ દ્રિવા દ્રાવકોની અંદર એવા જ દ્રાવ્ય દ્રાવ્ય થશે એટલે એનો અર્થ જે ધ્રુવીય બંધ ધરાવે છે એવા જ કંઈ અણુઓ અહીંયા કરી દ્રાવ્ય થશે જ્યારે અધ્રુવીય અણુઓ ધરાવે તે અધ્રુવીય અણુઓ અધ્રુવ્ય અણુ અધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય એટલે કે દ્રાવ્યતા અધ્રુવીય હોય બસ એ રીતે આપણે જોયું કે દ્રાવ્યમાં ઓએસ સમૂહની સંખ્યા જેટલા વધારે હોય ઓએસ સમૂહની સંખ્યા જેટલી વધારે હોય એટલું પાણીમાં વધારે દ્રાવ્ય થાય પાણીમાં એટલે શું એનું જલીય દ્રાવણ વધારે સારું બને દાખલા કે મિથેનોલ જોયું ઇથિલિન ગ્લાયકોલ જોયું પ્રોપેનોલ પ્રોપેન ટ્રાયલ જોયું તો એની અંદર બધામાં ઓવેચની સંખ્યા એક બે અને ત્રણ હતી તો ત્રણ જે છે એ પ્રોપેન ટ્રાયલ વધારે દ્રાવ્ય છે પાણીમાં એટલે કે એનું જલીય દ્રાવણ સારું બને છે જ્યારે ઓએચ ઓછા છે એટલે કે મિથેનોલ જે છે એ ઓએચ ઓછા છે તો એની અંદર એનું જે પાણીમાં દ્રાવ્યતા છે એ ઓછી હશે ઓછી હશે એટલે એમાં થોડું દ્રાવણ ઓછું બનશે બરાબર છે હવે અહીંયા કરી આપણે પાર્ટ ટુ બીજો પાર્ટ જોઈએ તો અહીંયા શું છે તો કે દ્રાવણનું સંગઠન સંગઠન એટલે શું કેટલો દ્રાવ્ય એમાં ઓગળેલો છે તે કેટલો દ્રાવ્ય ઓગળેલો છે એ દ્રાવ્ય ઓગળેલો છે તેનું માપ આપણે નક્કી કરવું હોય તો એ નક્કી કરવાની પદ્ધતિ આપણે છે સાંદ્રતા સાંદ્રતા વડે એને નક્કી કરવામાં આવે છે તો કોઈપણ દ્રાવણની સાંદ્રતા એ એની અંદર ઓગાળેલો જથ્થો માપે છે એમ કહી શકાય બરાબર છે તો અહીંયા ઘડી આપણે એક વસ્તુ છે કે જે સાંદ્રતા છે સાંદ્રતા એ જથ્થાત્મક રીતે પણ માપી શકાય અને ગુણાત્મક રીતે પણ માપી શકાય છે બરાબર છે સાંદ્રતા ગુણાત્મક અને જથ્થાત્મક બંને રીતે માપી શકાય છે દાખલા તરીકે ગુણાત્મકની વાત કરીએ તો ગુણાત્મકની વાત કરીએ તો એમાં આપણે શું બની શકીએ તો કે દ્રાવણ મંદ છે કે સાંદ્ર એ આપણે કહી શકીએ છીએ કે દ્રાવણ મંદ છે મંદ છે એટલે શું થાય તો કે મંદ દ્રાવણ એટલે શું તો કે મંદ દ્રાવણ એટલે એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્યનો જથ્થો ઓછો હોય દ્રાવક વધારે હોય પાણી આપણે વધારે લઈએ અને ચપટી મીઠું નાખીએ તો એનો અર્થ ચપટી મીઠું એટલે શું એને મીઠાનો જથ્થો ખૂબ જ ઓછો છે જ્યારે પાણીનો જથ્થો ખૂબ જ વધારે છે એટલે કે દ્રાવ્ય કરતાં દ્રાવક ખૂબ જ વધારે પ્રમાણમાં હોય તો એ જે દ્રાવણ તૈયાર થાય છે એ દ્રાવણને આપણે મંદ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ બીજું દ્રાવણ છે સાંદ્ર દ્રાવણ સાંદ્ર એટલે શું તો કે તેમાં દ્રાવક અને દ્રાવ્યનો જથ્થો લગભગ સરખો હોય બહુ મોટો ફેરફાર નહીં હોય એટલે કે દ્રાવ્યનો જથ્થો પણ વધારે હોય અને દ્રાવકનો જથ્થો પણ હોય તો જ્યાં દ્રાવક અને દ્રાવ્યનો જથ્થો લગભગ સમાન અથવા તો દ્રાવ્યનો જથ્થો થોડો વધારે હોય તો આપણે એવા દ્રાવણને સાંદ્ર દ્રાવણ તરીકે આપણે ઓળખીએ છીએ તો સાંદ્રતા નક્કી કરવાની પહેલી પદ્ધતિ છે ગુણાત્મક પદ્ધતિ ગુણાત્મક પદ્ધતિની અંદર આપણે વાત કરીએ તો આપણે બે રીતે નક્કી કરી શકીએ છીએ એક તો મંદ અને બીજું છે સાંદ્ર મંદ એટલે શું દ્રાવ્યનો જથ્થો ઓછો હશે અને સાંદ્ર એટલે દ્રાવ્યનો જથ્થો વધુ હશે બરાબર છે હવે આ થોડી વાળી વાત છે કે ભાઈ આપણે દ્રાવ્યનો જથ્થો આપણે ચપટી નાખવું તો એનો અર્થ મંદ બહીનોને આપણને ખબર થોડી જે કોઈ લઈને આવે છે કે ભાઈ આ દ્રાવણ છે તો દ્રાવણ મંદ છે કે સાંદ્ર તો આપણને ખબર પડતી નથી તો એ થોડીક તકલીફવાળી વાત છે અથવા તો એમાં થોડો ગૂંચવાડો થાય છે એ ગૂંચવાડો દૂર કરવા માટે આપણે જે દ્રાવણની સાંદ્રતા છે એ ગુણાત્મક રીતે નહીં પરંતુ એની જથ્થાત્મક રીતે આપણે મેળવી શકીએ છીએ અથવા જથ્થાત્મક રીતે શોધી શકીએ છીએ તો એને નક્કી કરવાની જથ્થાત્મક પદ્ધતિઓ અલગ અલગ છે એમાંની પહેલી પદ્ધતિ છે દર ટકાવારી પહેલી પદ્ધતિ છે દર ટકાવારી જેને સામાન્ય રીતે ડબલ્યુ સ્લેશ ડબલ્યુ બરાબર છે ડબલ્યુ સ્લેશ ડબલ્યુ વડે દર્શાવાય છે હવે કોઈ પણ દ્રાવણ લઈએ તો દ્રાવણમાં રહેલા ઘટકનું દળ ટકાવારી ટકાવારીને આપણે સાઇન પાડવાના છે દર ટકા તો કોઈપણ દ્રાવણમાં રહેલા ઘટકના દર ટકાવારી બરાબર દ્રાવણના ઘટકનું દળ એટલે કે જે ઓગાળેલું છે જે આપણે જે ઘટક આપણને જોઈએ છે એ ઘટકનું દળ શું ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કુલ કદ કુલ દળ સોરી અને ગુણ્યા સો ઘટકના દર ટકાવારી એટલે દ્રાવણમાં રહેલા એ ઘટકના દળ ગ્રામમાં અને એ દ્રાવણનું કુલ દળ એ પણ ગ્રામમાં લઈએ ગુણ્યા સો કરીએ તો આપણને મળશે ઘટકના દર ટકા દાખલા તરીકે દસ ટકા ગ્લુકોઝનું દ્રાવણ આપણને આપવામાં આવે એટલે એનો અર્થ ગ્લુકોઝ કેટલો છે અંદર તો કે દસ ટકા ગ્લુકોઝ એટલે દસ ગ્રામ ગ્લુકોઝ લેવામાં આવે છે અને નેવું ગ્રામ પાણી અથવા તો પાણીની અંદર આપણે દસ ગ્રામ ગ્લુકોઝને ઓગાળેલો છે એટલા માટે આપણને દસ ટકા મળશે તો ગ્લુકોઝનું પ્રમાણ કેટલું તો કે દસ દર ટકા દસ દર દર એટલે ગ્રામ અને પર્સન્ટેજ બરાબર છે તો દસ ટકા ગ્લુકોઝનું દ્રાવણ એટલે એની અંદર ગ્લુકોઝનું પ્રમાણ અથવા ગ્લુકોઝનું ડર દર ડર પર્સન્ટેજ એ ટેન પર્સન્ટ થાય અથવા તો દસ ટકા ગ્રામ પર્સન્ટેજ આપણને પ્રાપ્ત થાય તો આ એક વસ્તુ ખબર પડી તો આ વસ્તુનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો કે ઔદ્યોગિકમાં અથવા રાસાયણિક અનુપ્રયોગોમાં અનુપ્રયોગો એટલે કેટલાક પ્રયોગોની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા ઘડી માપવા માટે જરૂરી છે એમાં બીજું એક ઉદાહરણ રહીએ દાખલા તરીકે બજારમાં આપણને બ્લીચિંગ મળે છે બ્લીચિંગ એટલે શું તો કે એટલે ત્રણ પોઈન્ટ ગ્રામ દર ટકા આપણાને પ્રાપ્ત પડે છે ત્રણ પોઈન્ટ બાસઠ ગ્રામ દર ટકા સોડિયમ હાઈપોક્લોરાઈડ બરાબર છે જે આપણને બજારમાં બ્લીચિંગ મળે છે એ બ્લીચિંગની અંદર ત્રણ પોઈન્ટ બાસઠ દર ટકા સોડિયમ હાઈપોક્લોરાઈડનું દ્રાવણ આપણને પ્રાપ્ત થાય છે પાણીમાં દ્રાવણ બનાવેલું હોય છે જેને આપણે બ્લીચિંગ તરીકે આપણે ઓળખીએ છીએ જે કપડામાં રંગ દૂર કરવા માટે અથવા તો ધાઘા દૂર કરવા માટે આપણે બ્લીચિંગ શબ્દનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે તો પહેલી પદ્ધતિ થઈ કઈ ડર પર્સન્ટેજ દર પર્સન્ટેજ એટલે શું દર ટકાવારી દર ટકાવારી એટલે ડબલ્યુ સ્લેસ ડબલ્યુ એ રીતે આપણે હવે જઈએ છીએ કદ ટકાવારી કદ ટકાવારી એટલે વી સ્લેસ વી બરાબર છે એટલે ઘટકના કદ ટકા ટકા એટલે શું પર્સન્ટેજની સાઇન આવશે અહીંયાગરી ઘટકના દર ટકા તો ઘટકના દર ટકા એટલે દ્રાવણમાં રહેલા ઘટકનું કદ પહેલાંમાં શું હતું દ્રાવણમાં રહેલા ઘટકનું દર બહાર છે હવે અહીંયા ઘરી લેવાનું છે કદ કદ હંમેશા માપવાનું છે મિલી લીટરમાં અને છેદમાં દ્રાવણનું કુલ કદ એ પણ મિલીલીટરમાં લઈશું તો ગુણ્યા સો આપણાને પ્રાપ્ત થાય હવે અહીંયા ઘરી પણ આપણે વાત કરીએ તો આ બંને મિલીલીટરમાં લીધેલું છે એટલે એક વસ્તુ યાદ રાખજો કે કદ ટકાવાળી જે આવવાની એ પ્રવાહીની અંદર આવવાની બંને પ્રવાહી હશે તો આવશે કે એટલે કે દ્રાવ્ય પણ પ્રવાહી હશે અને દ્રાવક પણ એટલે કે કુલ દ્રાવણ બને છે દ્રાવણ પણ પ્રવાહી હશે તો આપણે અહીંયા કરી કહી શકીએ દસ ટકા ઇથેનોલનું દ્રાવણ દસ ટકા ઇથેનોલનું દ્રાવણ એટલે દસ ટકા કટ ટકાવારી ઇથેનોલ એટલે શું તો કે અહીંયા કરી દસ એમએલ ઇથેનોલ અને નેવું એમએલ પાણી જે રીતે અહીંયા ઘડી આપણે જોઈ કે દસ ટકા ગ્લુકોઝ એટલે કે દસ ગ્રામ ગ્લુકોઝ અને નેવું ગ્રામ પાણી અહીંયા ઘડી ગ્રામની જગ્યાએ એમએલમાં લેવાનું છે દસ ગ્રામ ઇથેનોલ અને એની સાથે નેવું એમ પાણી લેવાનું છે અને એ બંને મિશ્ર કરવામાં આવે તો તેને આપણે કહીશું કટ ટકાવારી અથવા તો ટેન પર્સન્ટેજ કદ અથવા તો કટ પર્સન્ટેજ તરીકે આપણે ઓળખીશું બીજું ઉદાહરણ લઈએ દાખલા કે પાંત્રીસ ટકા કટ ટકાવાળી તો અહીંયા ઇથિલિન ગ્લાયકોલને લેવામાં આવે તો તેને પ્રતિહિમ તરીકે ઓળખવામાં આવે છે પાંત્રીસ ટકા કટ ટકા ધરાવતા પાંત્રીસ ટકા પાંત્રીસ કટ ટકા ધરાવતા ઇથિલિન ગ્લાયકોલના દ્રાવણને પ્રતિહિમ તરીકે ઓળખવામાં આવે છે પ્રતિહિમ એટલે શું તો કે એને એનું થાર બિંદુ નીચે લઈ જાય ઘટાડી દઈ દાખલ કે પાણી આપણે એન્જિનમાં આપણે વાપરીએ છીએ તો એન્જિનમાં સ્ટક વાપરીએ છીએ તો કેટલે શું એન્જિનને કુલન્ટ તરીકે વાપરીએ કુલન્ટ જે વાપરીએ છીએ ઠંડક મેળવવા માટે તો એન્જિનને સીટન એટલે કે ઠંડુ પાડવા માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તેનું થાર બિંદુ જો આ પાંત્રીસ ટકા ગ્લાયકોલ વાપરવામાં આવે તો એ ઘટાડીને પાંચસો બસોને પંચાવન ચાર કેલ્વિન એટલે કે -17.6 સત્તર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ પર લઈ જાય છે એટલે કે એ વધારે ઠંડુ થઈ જાય છે ઠંડુ થાય છે એટલે શું થાય તો કે એ એન્જિન જે ગરમ થશે એ એન્જિન ગરમ થયેલા એન્જિનને ઠંડુ પાડવામાં મદદરૂપ થશે હવે અહીંયા કરી ત્રીજો પ્રકાર છે દર પર કટ ટકાવારી દળ એટલે શું ડબલ્યુ અને કદ એટલે શું વી તો ડબલ્યુ પર વી ટકાવારી તરીકે આપણે ઓળખીશું સામાન્ય રીતે આવી રહ્યો ઔષધિની અંદર એટલે કે દ્રક્ષ આપણે જે આપણે બજારમાં જે દવાઓ આવે છે દવાઓની અંદર જે માત્રા મળે છે એ માત્રા માપવા માટે આપણે આઈ રહ્યા વજન કટ ટકાવારીનો ઉપયોગ કરવામાં આવે છે વજન કટ ટકાવારીનો ઉપયોગ સૌથી વધારે સામાન્ય રીતે ઔષધિની અંદર અથવા ઔષધીય નિર્માણની અંદર એમાં વપરાશ કરવામાં આવે છે આમાં સો એમએલ દ્રાવણમાં ઓગાળેલું દળ દ્રાવ્યનો દળ ગ્રામમાં લેવામાં આવે છે એટલે કે અહીંયા ઘડી કદ છે એ મિલી લીટરમાં છે અને વજન જે છે એ ગ્રામમાં લેવામાં આવે છે એટલે અહીંયા ઘડી આપણે એટલા માટે જ દળ અને કદ દળ એટલે ડબલ્યુ અને કદ એટલે વી દળ એટલે ગ્રામમાં એટલે કે ઓગાળેલો જથ્થો અને કદ એટલે દ્રાવકનો જથ્થો જે મિલી લીટરમાં છે બરાબર છે તો હવે આ બધી આ ત્રણ વસ્તુ હતી કે ભાઈ દળ ટકાવારી કદ ટકાવારી કે દળક તકાવારી આ બધી વસ્તુ કઈ હતી તો કે એમાં જથ્થો મોટો હતો મોટો જથ્થો હતો તો આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ પણ જથ્થો નાનો હોય નાનો હોય તો આપણે બીજો એક ઉપયોગ કરીએ છીએ પાર્ટ્સ પર મિલિયન જેને સ્મોલ પીપીએમ તરીકે ઓળખવામાં આવે છે પાર્ટ્સ પર મિલિયન યાદ રાખજો પીપીએમ ખૂબ જ નાના જથ્થા માટે નાનો ઓગળેલા જથ્થા માટે વાપરવામાં આવે છે એનું સૂત્ર છે પીપીએમ કોઈપણ ઘટકનું પીપીએમ એટલે શું તો કે ઘટકના પાર્ટ્સની સંખ્યા ભાગ્યા દ્રાવણમાં રહેલા કુલ પાર્ટ્સની સંખ્યા ગુણ્યા દસની ઓછા છ ઘાત ઘટકના પાર્ટ્સની સંખ્યા એટલે કે ઘટકમાં કેટલા પાર્ટ્સ આવેલા છે તે ભાગ્યા દ્રાવણમાં કેટલા પાર્ટ્સ છે એ બધું ભેગું કરવામાં આવે ગુણ્યા દસની ઓછા છ ઘાત તો આપણે એને પીપીએમમાં માપવામાં આવે છે તો અહીંયા કરી દ્રાવ્યનો જથ્થો અતિ અલ્પ પ્રમાણમાં હોય અતિ અલ્પ પ્રમાણમાં એટલે શું તો કે આપણે એને દેખીતી રીતે વજન કરી શકતા નથી ઘણીવાર માઇક્રોમાં હોય કે મિલીની અંદર મિલીગ્રામમાં કે માઇક્રોગ્રામના જથ્થો હોય તો આપણે ખૂબ જ ઓછો જથ્થો હોય તો આપણે કોઈ વજન કદ કે કટ ટકાવારી આપણે મેળવી શકતા નથી તો આપણે એમાં ઉપયોગ કરીએ છીએ પીપીએમનો બરાબર છે આ પીપીએમ ડરથી દર એટલે પીપીએમનો ઉપયોગ આપણે ડરથી દળ કદથી કદ દળ દરથી કદ કોઈપણની અંદર દર્શાવી શકાય છે એટલે આ બધા જથ્થાઓની અંદર ટકાવારી દર્શાવીએ તો એની અંદર પીપીએમ પર્સન્ટેજ આપણે મેળવી શકીએ છીએ દાખલા તરીકે આપણે વાત કરીએ એક લીટર દરિયાનું પાણી યાદ રાખજો એક લીટર દરિયાનું પાણી એક લીટર બરાબર આપણે જાણીએ છીએ કે નવસો ગ્રામ થાય આપણે સામાન્ય રીતે જે પાણી લઈએ એ સામાન્ય પાણી અથવા સામાન્ય રીતે એક લીટર એટલે નવસો ગ્રામ થાય દાખલા તરીકે આપણે તેલનો ડબ્બો લાવીએ તો તેલનો ડબ્બો પંદર કિલોનો આવે અને પંદર લીટરનો આવે બરાબર છે એનો ભાવ જુદો જુદો હોય કારણ શું છે કે પંદર કિલોનો છે તો પંદર કિલોમાં પંદર કિલો પૂરેપૂરું હોય જ્યારે પંદર લિટરની અંદર વાત કરીએ તો લિટરની અંદર પંદર લિટરની અંદર એક લિટર બરાબર નવસો ગ્રામ પ્રમાણે ઓછું હોય એટલે કે દરેક લીટરે સો ગ્રામ ઓછું થઈ જાય વજન બરાબર છે એટલા માટે આપણે એક લિટર નવસો ગ્રામ આવે પણ દરિયાનું પાણી લેવામાં આવે છે દરિયાનું પાણીને ભારે પાણી તરીકે પણ ઓળખવામાં આવે છે માટે દરિયાનું પાણી જે છે એ એક લિટરની અંદર એક હજાર ત્રીસ ગ્રામ છે ભર છે તો એક હજાર ત્રીસ ગ્રામ દરિયાનું પાણી એક લીટર દરિયાના પાણીનું વજન એક હજાર ત્રીસ ગ્રામ થાય છે હવે તેમાં છ ગુણ્યા દસની ઓછા ત્રણ ગ્રામ ઓટવો ઓગાળેલો છે અથવા ઓટવો ઓગળેલો છે તો ઓગળેલો છે એટલે શું થાય તો કે આની સાંદ્રતા ખૂબ જ હવે દરિયાનું પાણી એક હજાર ને ત્રીસ ગ્રામ છે હવે અહીંયા દસની ઓછા ત્રણ એટલે ઝીરો ગ્રામ આપણે ઓટું લીધો છે તો દસ હજાર ત્રીસ એટલે કે એક હજાર ત્રીસની સામે આ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ ખૂબ જ નાની ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સિક્સ ખૂબ જ નાની કિંમત છે એટલા માટે આપણે ઓછી સાંત્રતાને કારણે આ પાંચ પોઈન્ટ આઠ ગ્રામ એટલે અહીંયા આગળ આપણે ફેરવીએ તો પાંચ પોઈન્ટ આઠ પ્રતિ દસની છ ગાદ ગ્રામ ડીથ આવે એટલે એનો અર્થ અહીંયા આગળ પ્રમાણ જે છે એ પાંચ પોઈન્ટ આઠ પીપીએમ તરીકે અભિવ્યક્ત કરવામાં આવે છે અથવા તો ઓળખવામાં આવે છે તો આ સૌથી અગત્યનો એમ સવાલ છે તમારા માટે કે પીપીએમ પીપીએમ એટલે પાર્ટ્સ પર મિલિયન જો દ્રાવ્યનો જથ્થો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય ઓછા પ્રમાણમાં હોય એટલે ખૂબ જ ઓછો હોય તો આપણે પીપીએમની અંદર માપવામાં આવે છે પીપીએમમાં માપવાનું કારણ એટલું જ છે કે જે આપણે જથ્થો છે એ જથ્થો ખૂબ જ ઓછા પ્રમાણમાં દાખલા કે આપણે ઉદાહરણ જોયું કે દરિયાના પાણીની અંદર ઓટું જે ઓગલો છે તો દરિયાનું પાણી એક લીટર લેવામાં આવે તો એક લીટર દરિયાના પાણીની અંદર એટલે કે એક હજાર ત્રીસ ગ્રામ પાણીની અંદર ફક્ત ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સિક્સ ગ્રામ ઓટું છે ઝીરો ઝીરો સિક્સ ગ્રામ એટલે એનો અર્થ છ ગુણ્યા દસની ઓછા ત્રણ ઘાત ગ્રામ ઓ ઓટું અંદર સમાયેલો છે તો આ ખૂબ જ ઓછું પ્રમાણમાં એટલે એનો અર્થ શું થાય તો કે પાંચ પોઈન્ટ આઠ ગ્રામ પ્રતિ દસની છ ઘાત ગ્રામ પર આપણને જોવા મળે એટલે કે દ્રાવકનો જથ્થો આપણે દસની છ ઘાત ગ્રામ લેવામાં આવે તો એની અંદર દ્રાવ્યનો જથ્થો ફક્ત પાંચ પોઈન્ટ આઠ ગ્રામ છે બરાબર છે એટલે ઓટું પ્રમાણ પાંચ પોઈન્ટ આઠ ગ્રામ છે એમ લઈ શકાય તો આ ખૂબ જ ઓછું પ્રમાણ હોવાથી આપણે એને પીપીએમમાં આપીએ છીએ એટલે કે પાર્ટસ પર મિલિયનમાં વાપરીએ છીએ અને પાર્ટ્સ પર મિલિયન આપણે પાંચ પોઈન્ટ આઠ પીપીએમ તરીકે આપણે ઓળખીએ છીએ તો આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે તો આ પહેલો મુદ્દો થયો આપણો પહેલો આપણો મુદ્દો થયો કે પહેલો પહેલી રીત કઈ હતી તો કે દર ટકાવારી બીજી રીત કઈ હતી તો કે કદ ટકાવારી ત્રીજી રીત કઈ હતી દર પર કદ ટકાવારી ત્રીજી થઈ ગઈ ચોથી રીત હતી પાર્ટ્સ પર મિલિયન હવે પાંચ મી જોઈએ તો પાંચમી રિટને આપણે મોલ અંશ તરીકે ઓળખીશું તો મોલ અંશ એટલે શું તો કે મોલ અંશને આપણે એક્સ તરીકે ઓળખીએ તો મોલ અંશ એટલે શું તો કે મોલ અંશ એક્સ બરાબર ઘટકના મોલ ભાગ્યા બધા જ ઘટકો ઘટકોના મોલ દાખલા કે એ વત્તા બી બરાબર આપણને એ બી આપણને ડ્રામ મળતું હોય તો અહીંયા ઘડી ના મોલ અથવા તો મો એના મોલ અંશ શોધવા હોય તો એના મોલ ભાગ્યા કુલ મોલ આપણે કરવા પડે તો કુલ બે વસ્તુને ભેગા કરવામાં આવે તો આપણે કહી શકીએ દાખલા કે દ્વિઅંગી કોઈક વસ્તુ છે તેમાં એ અને બી ઘટક આવેલા છે એ ઘટકને મોલ સંખ્યા છે એન અને બી ઘટકની મોલ સંખ્યા છે એન તો એના મોલ અંશ એટલે શું તો કે એન એ અપોન એન પ્લસ એન એટલે કે એના મોલ ભાગ્યા કુલ મોલ એ રીતે બીના ઘટકના આપણે વાત કરીએ તો બીના મોલ અંશ એટલે શું તો કે બીનો મોલ ભાગ્યા કુલ મોલ થાય તો અહીંયા ઘડી મોલ અંશની આપણે વાત કરીએ છીએ મોલ અંશને આપણે સ્મોલ એક્સ તરીકે ઓળખીએ છીએ હવે પછી છે મોલા રી લીટી યાદ રાખજો લીટી અને રીટી બેનો ફરક છે મોલા લીટી અને મોલારિટી રીટી મોલા લીટી એટલે શું લીટી એટલે સ્મોલ એમ અને રીટી એટલે કેપિટલ એમ લીટીની અંદર સ્મોલ એમ છે તો એના દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું ડળ લેવામાં આવે છે એટલે અહીંયા દ્રાવણનું દળ દ્રાવકનું દળ લેવામાં દળ લેવામાં આવે એટલે શું થાય કિલોગ્રામમાં લેવામાં આવે છે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં લેવામાં આવે છે દાખલા તરીકે એક ગ્રામ એક મોલ પર કેજી એટલે કે એક મોલા લીટી યાદ રાખજો લીટી મોલા લીટી બરાબર છે એટલે કે અહીંયા આગળ આપણે લખી શકીએ કે એક મોલા લીટી એટલે એક સ્મોલ એમ લખી શકીએ એક સ્મોલ એમ એટલે એનો અર્થ અહીંયા ધારો કે એક મોલ કેસીએલ એક મોલ કેસીએલ લઈએ તો એનું વજન કેટલું થાય એટલે કે એનો અણુભાર કેટલો થાય તો કે એક મોલ કેસીએલ એટલે ચુમ્મોતેર પોઈન્ટ પાંચ ગ્રામ કેસીએલ એટલે કે કેનો અણુભાર વત્તા સીએલનો અણુભાર એટલે ઓગણચાળીસ વત્તા પાંત્રીસ પોઈન્ટ પાંચ એટલે ચુમ્મોતેર પોઈન્ટ પાંચ આપણને કેસીએલનો અણુભાર મળે તો અહીંયા આગળ અણુ એક મોલ કેસીયલ એટલે એક મોલ કેસીએલમાં ચુમ્મોતેર પોઈન્ટ પાંચ ગ્રામ લઈશું અને અહીંયા દ્રાવકનું દળ લઈશું કિલોગ્રામની અંદર એટલે કે અહીંયા ઘડી ઉપર જે લીધું છે ગ્રામમાં લીધું છે નીચે જે લીધું છે કિલોગ્રામમાં લીધું છે તો જે આપણને મળશે એને આપણે કહીશું મોલા લીટી બરાબર છે તો આ એની છઠ્ઠી રીત થઈ સાંદ્રતા આપવાની સાતમી રીત છે મોલા રીટી રીટી એટલે શું તો કે એમાં પણ દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લેવામાં આવે છે કદ એટલે શું તો કે લિટરમાં લેવાનું છે અહીંયા કરી કિલોગ્રામમાં લીધેલું તો લીટી આવેલું લીટરમાં લઈએ તો રીટી આવે બસ આટલું ધ્યાનમાં રાખજો કેમ કે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે દાખલો આવે મોલારિટી મોલાલિટી કે મોલ અંશ કે પીપીએમ શોધવાના તો આ દાખલા તમારે એક એક બે માર્કમાં તમને પૂછી શકાય તમારા શોર્ટ ક્વેશ્ચન અથવા બે માર્કની અંદર આમાં દાખલો સો ટકા હોય તમારા સ્વાધ્યાયના દાખલા જે છે ઉદાહરણના એ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે એમાં કંઈ વધારે જોવાનું નથી પણ એમાં સૂત્રનો ઉપયોગ કરવાનો છે સૂત્રનો ઉપયોગ કરવાનો છે ત્યારે આ જ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે મોલા લીટી શોધો લીટી શોધો તો ડર લેવાનું છે અને તે કિલોગ્રામમાં હોવું જોઈએ જો ગ્રામમાં આપવું હોય તો આપણે કિલોગ્રામમાં ફેરવવું પડે બરાબર છે તો આ રીતે કિલોગ્રામમાં ફેરવાનું છે જ્યારે મોલારિટી લેવામાં આવે રીતી લેવામાં આવે ત્યારે કદ લીટરમાં લેવાનું છે લીટરમાં લેવાનું છે એટલે શું થાય તો કે જે બી આપણને લી મિલીટર કે પછી માઇક્રો મિલી લીટરમાં આપણું હોય તો આ બધી વસ્તુને આપણે ફેરવીને આપણે લીટરમાં ફેરવવાનું છે કે કિલોગ્રામમાં ફેરવાનું છે તો ફેરવીને આપણે મેળવી શકીએ છીએ દાખલા તરીકે અહીંયા ઘડી આપણે વાત કરીએ તો પોઈન્ટ પચીસ મોલ પર લિટર એટલે કે પોઈન્ટ પચીસ મોલર અહીંયા ઘડી મોલા રીટીનો આપણે દર્શાવાય છે કેપિટલ એમ સ્વરૂપે એને કહેવાય છે મોલર બર છે તો પોઈન્ટ પચીસ મોલર એને ઓવેચ એટલે કે પોઈન્ટ પચીસ મોલ એને ઓવેચને એક લીટરમાં ઓગાળેલું છે પોઈન્ટ પચીસ મોલ એને ઓએચને એક લીટર ડ્રાવણ બનાવેલું છે એટલે એનો અર્થ એને કહેવાય છે પોઈન્ટ પચીસ મોલર યાદ રહેશે તો આ સાંદ્રતા આપણે માપીએ છીએ એ એનો જથ્થાત્મક ગુણધર્મ છે અને જથ્થાત્મક ગુણધર્મ હોવાથી એના ઘણા કેટલાક ફાયદાઓ પણ છે અને કેટલાક ગેરફાયદાઓ છે દાખલા તરીકે દર ટકાવારી કે પીપીએમ મોલંસ મોલાલિટી એ તાપમાનથી સ્વતંત્ર છે એટલે તાપમાન ફેરફાર થાય તો આ બધા આંકડાઓમાં ફેરફાર થતો નથી આ બધી કિંમતો આપણને એક સરખી પ્રાપ્ત થાય છે જ્યારે મોલારિટી રીટી એટલે શું તો કે મોલારિટી એટલે કે ઓગાળેલો જથ્થો ગ્રામમાં છે અને કદ પ્રવાહીમાં છે તો એ તાપમાન પર આધારિત છે તાપમાન પર આધારિત છે એટલે શું થાય તો કે એમાં તાપમાનમાં ફેરફાર થશે તો જથ્થો થોડો વધતો ઓછો થાય દાખલા ટકે આપણે ઉડાહણ લઈએ કે દાખલા ટકે પાણી લઈએ અને પાણીની અંદર આપણે ખાણ નાખીએ હલાવીએ ખાંડ નાખીએ હલાવીએ તો હલાવીએ એટલે શું થાય તો કે બધી ઓગળી જાય ઓગળી જાય એટલે થોડા સમય પછી ઓગળવાની બંધ થઈ જાય ગમે તેટલું હલાવો ખાણ એમ જ રહી જાય તો આપણે એને કહીશું સંતૃપ્ત દ્રાવણ એને આપણે કહીશું સંતૃપ્ત દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ એટલે એવો જથ્થો કે જે હલાવવા છતાં પણ ઓગળતો નથી અને નથી ઓગળતો એટલે સંતૃપ્ત દ્રાવણ થાય હવે ત્યારે જે જથ્થો છે એને આપણે ગેસ પર મૂકી દઈએ ગેસ પર મૂકી દઈએ થોડું ગરમ કરી દઈએ ગરમ કરી દઈએ એટલે શું થશે તો કે ગરમ કરીશું તો પેલો જે જથ્થો નથી ઓગળેલો તે ઓગળી જશે દાખલા તરીકે ખાંડની ચાસણી બનાવી છે ત્યારે આપણે શું કરીએ ખાંડ નાખીને આપણે એને ગરમ કરીએ ગરમ કરીએ એટલે શું થવાનો તો કે ગરમ કરવાથી એ જથ્થો ઓગળી જાય છે ઓગળી જાય છે એટલે એ જથ્થો જે છે એ જથ્થાનું પ્રમાણ એની અંદર વધારે દ્રાવ્ય થાય બરાબર છે તો અહીંયા કરી મોલારિટી છે મોલારીટીની અંદર આપણે જોઈ શકીએ છીએ એ તાપમાન પર આધારિત છે કારણ કે એમાં જથ્થો ઓગાળો હોય તો તાપમાન વધે તો જથ્થો વધારે ઓગળે અને વધારે ઓગળે તો એની મોળારીટીનું પ્રમાણ વધારે મળે એટલે કે મોલર જથ્થો આપણને વધારે પ્રાપ્ત થાય એટલે આ રીતે દર ટકાવારી પીપીએમ મોલઅંશ કે મોલા લીટી લીટી શબ્દ આવે તો એ તાપમાનથી સ્વતંત્ર છે જ્યારે મોલા રીટી એ તાપમાન પર આધારિત છે આટલી વસ્તુ ધ્યાનમાં રાખો હવે કોઈપણ દ્રાવણની દ્રાવ્યતા દ્રાવણમાં રહેલી દ્રાવ્યતા દ્રાવ્યતા એટલે શું તો કે ઓગાળેલો જથ્થો કેટલો જથ્થો અંદર ઓગળે છે તેની વાત કરી આખા દેખાઈ આપણે ઉડાણ લીધું અત્યારે જ કે આપણે પાણી લઈએ પાણી આપણે ઉરદાનના તાપમાને પાણી લઈએ એમાં થોડી ખાંડ અથવા મીઠું નાખીએ તો મીઠું નાખતા મીઠું ઓગળી જાય ઓગળી જાય હલાવો એટલે ઓગળી જાય એવો સમય એક આવે કે જ્યારે એ ઓગળવાનો બંધ થઈ જાય એટલે કે એમાં જેટલો મહત્તમ જથ્થો ઓગળવાનો છે એટલો ઓગળી ગયો હવે ઓગળતો નથી તો આ મહત્તમ જથ્થાને એને કહેવાય છે દ્રાવ્યતા યાદ રહેશે ઓગાળેલા મહત્તમ જથ્થાને કહેવામાં આવે છે દ્રાવ્યતા એટલે કે અહીંયા કરી ઓગળવાનું બંધ થઈ જાય સંતૃપ્ત દ્રાવણ બને સંતૃપ્ત દ્રાવણ બને એટલે શું થાય ઓગળવાનું બંધ થઈ જાય દાખલા કે આપણે સો ગ્રામ પાણી લઈએ સો ગ્રામ પાણીમાં મીઠું નાખીએ પહેલાંથી વજન કરેલું મીઠું છે વજન કરીને આપણે વારાફરથી થોડું થોડું કરીને નાખતા જઈએ ધારો કે પંદર વીસ પચીસ ગ્રામ આવે નાખીએ છીએ ઓગળી જાય છે ત્રીસ ગ્રામ નાખીએ છીએ ઓગળી જાય છે ચાલીસ ગ્રામ નાખીએ છીએ ઓગળી જાય છે પચાસ ગ્રામ નાખીએ છીએ પછી રહી જાય છે રહી જાય છે એટલે શું થાય હવે ઓગળતું નથી ગમે તેટલું હલાવો ઓગળતું નથી પાછા એને ગાડીને બહાર કાઢ નાખો સૂકું કરો અને જેટલું મીઠું બાકી છે એનું વજન કરો ધારો કે સાહીઠ ગ્રામ બાકી રહ્યું ચાલીસ ગ્રામ ઓગળી ગયું તો એની દ્રાવ્યતા ચાળીસ ગ્રામ પર લિટર છે શું થાય એની દ્રાવ્યતા ચાળીસ ગ્રામ પર લિટર છે એવું આપણે નક્કી કરી શકીએ છીએ તો દ્રાવ્યતા એ પણ એક પ્રકારની સાંદ્રતા નક્કી કરવા માટેની પદ્ધતિ અથવા તો એમાં કેટલો જથ્થો ઓગાડી શકાય છે તેનું માપ છે યાદ રહેશે તો આપણે અત્યારે જોયું કે અહીંયા આગળ આપણે પહેલાં જોયું કે દ્રાવણનું સંગઠન સંગઠનને આપણે માપવું હોય તો માપવા માટેનું જે એકમ છે એને કહેવાય છે સાંદ્રતા સાંદ્રતા માપવાની બે પદ્ધતિ છે ગુણાત્મક અને જથ્થાત્મક ગુણાત્મક પદ્ધતિ એટલે શું કે દ્રાવણ મંદ છે કે સાંદ્ર એ નક્કી કરીએ હતી એટલે ગુણાત્મક પદ્ધતિ મંદ એટલે શું તો કે દ્રાવ્યનો જથ્થો ઓછો દ્રાવકનો જથ્થો વધારે સાંદ્ર એટલે શું તો કે દ્રાવ્યનો જથ્થો અને દ્રાવકનો જથ્થામાં બહુ ફેરફાર નહીં હોય વધારે પ્રમાણમાં દ્રાવ્ય લેવામાં આવે તો એ સાંદ્ર દ્રાવણ બને પણ આ પદ્ધતિની અંદર થોડેક ગૂંચવાળો થાય છે કે કેટલો જથ્થો અગળેલો છે તે આપણે શોધી શકતા નથી માટે આપણે એની જથ્થાત્મક પદ્ધતિ છે તેનો આપણે ઉપયોગ કરવામાં આવે છે એટલે સાંદ્રતા માપવાની જથ્થાત્મક રીતનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની જેના જુદા જુદા પ્રકારો છે અથવા જુદી જે માપી શકાય છે પહેલું છે દર ટકાવારી ડબલ્યુ પર ડબલ્યુ દર ટકાવારી એટલે શું કોઈપણ ઘટકનું દર ટકાવારી એટલે એ ઘટકનું દર ભાગ્યા કુલ દર ગુણ્યા સો યાદ રાખજો ટકા શોધવા માટે સો છે બાકી સોનો કોઈ ઉપયોગ નથી ટકામાં ફેરવા માટે આપણે સોનો ઉપયોગ કરીએ છીએ એટલે ક્યાં કરી દર ટકાવારી એટલે શું તો કે ઓગાળેલો દ્રાવ ઘટકનો દ્રાવ્ય દ્રાવણમાં ઓગાળેલા ઘટકનું દર ગ્રામમાં ભાગ્યા કુલ દર ગુણ્યા સો તો આપણે એ રીતે આપણે ડર ઘટકના દર ટકાવારી મેળવી શકીએ છીએ એ રીતે કદ ટકાવારી મેળવવા માટે આપણે કદનો ઉપયોગ કરીએ છીએ એટલે કે દ્રાવણમાં ઘટકનું કદ ભાગ્યા કુલ કદ આપણે અહીંયા ઘડી મિલી લીધું છે એટલે કે અહીંયા ઘડી વજન પર વજન ટકાવારી એટલે કે દર ટકાવારી લઈએ છીએ તો દર ટકાવારીની અંદર આપણે ઘન પદાર્થનો ઉપયોગ કરીએ છીએ દ્રાવ્ય તરીકે જ્યારે અહીંયા ઘડી બંને પ્રવાહી છે બાર છે કટ ટકાવારીમાં બંને પ્રવાહી છે તો આપણે એ શોધી શકીએ છીએ હવે દળ કટ ટકાવારી દળ કટ ટકાવારી એટલે શું તો કે કેટલો જથ્થો કેટલા દળ કેટલા કદની અંદર ઓગાળેલો છે તે એટલે કે વજન જે છે એટલે દ્રાવ્ય તરીકે લેવાનું છે અને કદ એટલે કે લિટરની અંદર આપણે દ્રાવણ લેવાનું છે અથવા મિલી લીટરમાં દ્રાવણ લેવાનું છે આ દ્રાવક લેવાનો છે તો અહીંયા ઘરે આપણે એનો ઉપયોગ આપણે ઔષધિની અંદર અથવા ઔષધિઓના નિર્માણની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ પાર્ટસ પર મિલિયન ચોથો ચોથી રીત છે પર મિલિયન પાર્ટસમાં મિલિયન એ ખૂબ જ ઓછો જથ્થો હોય દ્રાવ્યનો જથ્થો ખૂબ જ ઓછો હોય તો આપણે ઉપરના જે બધા ત્રણ છે તેના વડે માપી શકતા નથી તો આપણે એને પીપીએમમાં માપવામાં આવે છે પીપીએમમાં માપવામાં આવે તો પીપીએમની અંદર આપણે જાણીએ છીએ કે જથ્થો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય આપણે ઓક્સિજનનું ઉદાહરણ લીધું કે ઓક્સિજન જે છે એ એક લિટર દરિયાના પાણી દરિયાના પાણીનું એક લિટર એટલે એક હજાર ત્રીસ ગ્રામ પાણીની અંદર આપણે ઓક્સિજનનું પ્રમાણ છ ગુણ્યા દસની ઓછા ત્રણ ગાત ગ્રામ છે એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સિક્સ ગ્રામ છે તો એનો અર્થ આટલો ઓછો જથ્થો જો પાણીનો હોય તો આપણે કટ ટકાવારી કે વજન કટ ટકાવારી કે પછી આપણે દસ ટકાવારી મેળવી શકતા નથી તો આપણે એમાં પીપીએમનો ઉપયોગ કરીએ છીએ એટલે કે પાંચ પોઈન્ટ આઠ ગ્રામ પ્રતિ દસની છ ઘાત ગ્રામની અંદર જોવા મળે છે એટલા માટે આપણે કહી શકીએ છીએ પાંચ પોઈન્ટ આઠ પીપીએમ હવે એ જ રીતે આપણે વાત કરીએ પાણી પ્રદૂષકો જે માપવા છે પાણી કે વાતાવરણમાં જે પ્રદૂષણ છે એ પ્રદૂષણનું માત્રા પણ આ પીપીએમની અંદર જ માપવામાં આવે છે જે તમે અત્યારે દિલ્હીના સમાચારમાં જોયું હશે કે અત્યારે હવા શુદ્ધ થઈ ગઈ બરાબર છે હવે આપણે જોઈએ છીએ પાંચમો મોલ અંશ મોલ અંશ એટલે શું તો કે જે ઘટકના મોલ અંશ માપવાનો હોય તેને એક્સ તરીકે ઓળખાય તો ઘટકના મોલ અંશ બરાબર જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ તો આપણે એને કહીશું એને મોલ અંશ તરીકે આપણે ઓળખીશું દાખલા તરીકે એ અને બી દ્વિઅંગી દ્રાવણ હોય તો એમાં બે જ ઘટક આવે એ અને બી તો એના મોલ સંખ્યા એને બીની મૂળ સંખ્યા એન બી તો એના ઘટક મોલ અંશ એટલે શું તો કે એને અપોન એનએ પ્લસ એન બી અને બીના હોય તો એને અપો એન બી અપોન એનએ પ્લસ એન તો આ થાય મોલાલિટી મોલાલિટીની અંદર આપણે જોયું કે મોલાલિટી એટલે સ્મોલ એમ એટલે કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું કદ અહીંયા દળ સોરી એક કિલોગ્રામમાં લેવાનો છે જો દળ લેવામાં આવે તો મોલા લીટી અને જો કદ લેવામાં આવે તો આપણે કહીશું જો કદ લઈએ તો મોલારિટી અને દળ લઈએ તો મોલા લીટી તરીકે આપણે એને ઓળખીશું બરાબર છે હવે આપણે જાણીએ છીએ કે બધી વસ્તુ હોય તેના કેટલાક ફાયદા અને ગેરફાયદા હોય તો આ બધી રીતોની અંદર આપણે જોયું છે કે દળ ટકાવારી છે પીપીએમ છે અંશ છે મોલારિટી છે મોલા લીટી છે તો આ બધી વસ્તુ જે છે એ તાપમાનથી સ્વતંત્ર રાશિઓ છે એટલે કે તાપમાનમાં ફેરફાર થવા થાય આ બધી રાશિઓમાં ફેરફાર થતો નથી જ્યારે મોલારિટી છે એ મોલારિટી તાપમાન પર આધારિત છે અને છેલ્લે આપણે જોયું દ્રાવ્યતા તો દ્રાવ્યતા એટલે શું તો કે દ્રાવ્યતા એટલે કહી શકીએ કે દ્રાવ્યતા એટલે કેટલો જથ્થો મહત્તમ ઓગળી શકે છે બરાબર છે દ્રાવકની અંદર ધારો કે સો એમાઈલ પાણી લેવામાં આવે તો સો એમાઈલ પાણીમાં મીઠું કે ખાંડ કે આલ્કોહોલ જે બી આપણે નાખીએ છીએ તે કેટલો મેક્સિમમ મહત્તમ ભેગો થઈ શકે એટલે કે એનું સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે ત્યાં સુધી એ જથ્થો નાખવામાં આવે તો એ નાખેલો જથ્થો જેટલો ઓગળી જાય છે એને આપણે કહીશું એની દ્રાવ્યતા એ પદાર્થની દ્રાવ્યતા બરાબર છે તો અહીંયા કરી આટલે સુધી આપણે આ પાર્ટ બી એટલે કે બીજો ભાગ આપણે પૂરો કરીએ અને એને વ્યવસ્થિત તૈયારી કરો અને જે કંઈ બી સવાલો હોય તો તમે મને વોટ્સઅપ પર કરી શકો છો થેન્ક યુ